ઉમરગામ ટાઉનની કુમાર શાળા ખાતે નગરપાલિકા તથા નોટિફાઇડ વિભાગના સંયુક્ત ઉપક્રમે આગ જેવી ઘટનાઓ દરમિયાન સ્વબચાવ માટે ફાયર વિભાગનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. શાળા સુરક્ષા સપ્તાહ અંતર્ગત ઉમરગામ ટાઉનની કુમાર શાળાના મેદાન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ જેવી દુર્ઘટના સમયે સ્વબચાવ કઈ રીતે કરવો તે માટે ડેમોન્સ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ મણિભાઈ પટેલને શાળાના જર્જરિત ઓરડામાં બેસીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માથે જીવનું જોખમ હોવાની રજૂઆત કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની સલામતી માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. આજે સવારે વલસાડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉમરગામ તાલુકાની 156 સ્કૂલમાંથી બે શિક્ષકને બોલાવીને સવારથી અત્યાર સુધી ખૂબ સરસ મજાની આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે સાધનો અવેલેબલ હોય પણ કેવી રીતે ઉપયોગમાં લેવાના હોય એક શિક્ષકોને ખ્યાલ ન હોય એ વિશે સરસ માર્ગદર્શન આપ્યું અને સર ડેમો કરાવ્યો. શિક્ષકો સરસ કર્યો. જે તકલીફ હતી, જે સમસ્યા હતી એ પૂછીને પ્રેક્ટિકલ કરીને તાલીમ લીધી એમ. એટલે આ તો પગે ખરેખર અમારા ઉમરગામ તાલુકાની અંદર બધા શિક્ષકોને સરસ માહિતી મળી અને એ વખતે હું આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વલસાડના સ્ટાફ છે એનો ખૂબ દિલથી આભાર માનું છું કે મારા ઉમરગામ તાલુકાના શિક્ષકોને સરસ મજાની તાલીમ આપી અને આપત્તિ જે આવે છે એ આપત્તિ સામનો કેવી રીતે આપણે હલ કરવાનો એ વિશે સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આપનું નામ? કમલેશસિંહ ચૌહાણ, બીઆરસી, વડીતર, ઉમરગામ.